धोरण चार विषय सामान्य ज्ञान प्रकरण 11 भारत में पोशाक की विविधता फरी वक्त धोरण चार विषय सामान्य ज्ञान प्रकरण 11 भारत में पोशाक की विविधता। अपनो भारत देश मा जुदा जुदा अनेक राज्यों आवेला छे। आ राज्यों मा पोशाक पण राज्यवाइज अलग अलग छे। तो आया बुक मा केटलाक चित्रों आप्या छे, एना कया राज्यना छे एना विषे जणावानुं छे, कया प्रकारनो पोशाक छे। तो आपणो भारत देश जुदा जुदा राज्यवाइज जुदा जुदा पोशाको लोको पहेरे छे, स्त्रीओ अने पुरुषो बंने। पहेलुं छे जम्मू। जम्मूमां लांबो जब्बो एटले पुरुषने लांबो जब्बो, पछी पायजामो, आ रीते जम्मूना पुरुषो पोशाक पहेरे छे। स्त्रीओ पण लांबी कुर्ती अने एनी नीचे एनी चोयणी अने माथे चूंदड़ी, आ पोशाको स्त्रीओ पहेरती होय छे। एटले आ जम्मू काश्मीरनी वात थई। હવે આવ્યું રાજસ્થાન। રાજસ્થાનમાં લોકો પુરુષો છે એ કાચડી નીચે પહેરે છે અને ઉપર જબ્બો પહેરે છે। પુરુષો કાચડી અને જબ્બો પહેરે છે અને માથા ઉપર પાઘડી બાંધે છે, માથા ઉપર પાઘડી બાંધે છે। જ્યારે સ્ત્રીઓ રહે એ ટૂંકા પ્રકારના ટૂંકા પ્રકારના ઘાઘરાઓ અને બ્લાઉઝ પહેરે છે। બ્લાઉઝ એટલે કે જૂના જમાનામાં જે કાપડા ટાઈપ પહેરતા એ કાપડા ટાઈપ બ્લાઉઝ પહેરે છે અને આ લગભગ ભરત ભરેલા બધા હોય છે અને માથે ઓઢણી પણ હોય છે। આ રીતે રાજસ્થાનનો પોશાકની વાત કરી। હવે હરિયાણાનો, હરિયાણાનો પોશાક પણ લોકો પુરુષો છે એ કાચડી કરે છે અને ઉપર જબ્બો પહેરે છે અને માથા ઉપર પાઘડી બાંધે છે। પણ પાઘડીઓમાં જે રાજસ્થાનની પાઘડી રહે એ વળવાળી પાઘડી, જ્યારે હરિયાણાની પાઘડી રહે એ વળ વન્યાની સીધી પાઘડી। એટલે આ રીતે પુરુષો અને સ્ત્રીઓ ઉપર ટોપ પહેરે છે અને નીચે ટૂંકું, જેને કહે કે ચણિયો, ટૂંકો ચણિયો પહેરે છે અને માથે ચૂંદડી પહેરે છે અને એના પગમાં કડલા પણ હોય છે। તો આ રીતે હરિયાણાની વાત થઈ। હવે હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશમાં લોકો પુરુષો રહ્યા એ પોતે લેંઘા જેવું પહેરે છે અને માથે ખમીજ એટલે કુર્તા ટાઈપ કોટ ટાઈપ પહેરે છે અને એની પરથી ભેટ બાંધે છે, એટલે એક કાપડનો પટ્ટો બાંધે છે કમર ઉપર અને માથે ટોપી હોય છે। જ્યારે સ્ત્રીઓ રહે એ ઉપર ટોપ પહેરે છે, નીચે પાયજામો પહેરે છે અને માથા ઉપર ચૂંદડી હોય છે। આ રીતે હિમાચલ પ્રદેશની વાત કરી। હવે આવ્યું ગુજરાત, આપણું ગુજરાત। ગુજરાતમાં પુરુષોની ચોરણી અને કેડીઓ આપણો ગુજરાતનો
मुख्य पोशाक गणाय। अत्यारे तो बधा लोको विविध प्रकारना पोशाको पहेरता होय छे, पण मुख्य पोशाक में चोयणी अने कड़ियो अने माथे आटाळी पागड़ी मोटी। ज्यारे स्त्रीओ रहे ई घाघरो अने चणिया चोली पहेरे छे, चणिया चोली। एटले एमां चणियो रही भरेलो होय छे, ब्लाउज पण भरेलो होय छे अने चुंदड़ी पण भरेली होय छे। आ रीते गुजरातनी वात थई। हवे सिक्किमना लोको पण पहेलानी जेम ज छे, हरियाणानी पंजाब शुं कहेवाय हिमाचल प्रदेशनी जेवो ज पोशाक छे थोड़ो। એમાં નીચે લેંગો પહેરેલો હોય છે પુરુષોએ અને ઉપર લાંબો કોટ પહેરેલો હોય છે, કોઠણની નીચે સુધી આવી જાય એવો કોટ પહેરેલો હોય છે અને માથે ટોપી, ટોપી પણ જુદા પ્રકારની જે હિમાચલમાં પહેરે છે એ ગાંધીજી ખાંધી ગાંધી ટાઈપની ટોપી, જ્યારે આ ટોપી રહી ગરમ ટોપી ટાઈપની હોય એ ટાઈપની ટોપી, જ્યારે સ્ત્રીઓ રહી એ પોતે ગાઉન ટાઈપ એટલે કે નાઇટ ડ્રેસ પહેરેલો હોય એવી રીતનું આખું પોશાક પહેરે છે અને વાળ એના ગૂંથેલા હોય છે, માથે ચૂંદડી હોતી નથી પણ ખંભા ઉપર ચૂંદડી હોય છે। આ રીતે સિક્કિમનો આપણે પોશાક જોયો। હવે અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં પગ એટલે ગોઠણ સુધીની કાચડી અને અર્ધીબાઈના શર્ટ અને એની ઉપર એક અર્ધીબાઈનો કોટ અને માથે મોટો પાઘડી, મોટી પાઘડી, એ રીતે અરુણાચલ પ્રદેશનો પોશાક પુરુષોનો। હવે સ્ત્રીઓનો પોશાક, સ્ત્રીઓ પણ પોણીબાઈની પોણીબાઈનો ડ્રેસ પહેરે છે અને નીચે પાયજામો પહેરે છે। આ રીતે અરુણાચલ પ્રદેશનો આ પોશાક છે। હવે તામિલનાડુ, તામિલનાડુમાં પુરુષો રહ્યા એ લુંગી ટાઈપ સફેદ પહેરે છે અને એનું ઉપરનું શરીર હોય ખુલ્લું હોય છે અને ખંભા ઉપર સફેદ રૂમાલ ટાઈપનું નાખેલું હોય છે। જ્યારે સ્ત્રીઓ રહે એ પોતે આખી સાડી પહેરે છે, બ્લાઉઝ પણ પહેરે છે પણ સાડી અવળી સાડી એટલે તામિલનાડુ ટાઈપની સાડી પહેરે છે। જ્યારે મહારાષ્ટ્ર રહ્યું, મહારાષ્ટ્રમાં લોકો પુરુષો રહ્યા એ કાચડી કરે છે, જ્યારે ઉપરના ભાગમાં એટલે કે પગના ભાગમાં કાચડી કરે છે અને ઉપરના ભાગમાં તેઓ મોટો કોટ પહેરે છે અને કોટ પણ, કોટ ઉપર પણ એક કપડું આડું વીંટેલું હોય છે અને પાઘડી બાંધે છે। જ્યારે સ્ત્રીઓ રહી એ આખી સાડી પહેરે છે અવળી ટાઈપની અને બ્લાઉઝ પણ પહેરે છે, એના કલર પણ અલગ હોય છે। એટલે આ રીતે મહારાષ્ટ્ર રાજ્યની પોશાકની વાત થઈ। હવે પંજાબ, પંજાબ રાજ્યમાં પોશાક પણ ચોણી ટાઈપનું નીચે પહેરેલું હોય છે, ઉપર કોટ મોટો અને ઉપર પાઘડી જે પંજાબી પાઘડી કહેવાય, આખી ઉપરના ભાગમાં માથાના આકારમાં અણી આકાર હોય છે અને આખી બાંધેલી હોય છે માથામાં, અને સ્ત્રીઓએ પંજાબી ડ્રેસ પહેરેલો હોય છે, માથે ચૂંદડી પણ હોય છે। આ રીતે આપણે જુદા જુદા રાજ્યોના જુદા જુદા ડ્રેસ એટલે કે એના પોશાકો વિશે આપણે વાત કરી। હવે જ્યારે હું પ્રશ્નોત્તરી મૂકું ત્યારે આના જવાબો દરેક વિદ્યાર્થી મિત્રોએ, ચોથા ધોરણના વિદ્યાર્થી મિત્રોએ આપવાના રહે છે। ચાલો આવજો બાળકો।